સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના કુડા ગામમાં રહેતા ઠાકોર પરિવારની મહિલા બે મહિના અગાઉ પોતાના જ ઘર નજીક પડી ગયા બાદ સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી. મહત્વનું છે કે ખાનગી હોસ્પિટલ દ્વારા દર્દીના પરિવારજનો પાસેથી સારવાર માટે રૂપિયા લીધા બાદ રાજ્ય સરકારની વાહન અકસ્માત યોજનામાં દર્દીનું અકસ્માત ખોટી રીતે દર્શાવી લાભ લીધો હોવાની જાણ થતાં સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું. પીડિત પરિવારે પોતાની કાયદાકીય અજ્ઞાનતાના લીધે સમગ્ર કાયદાકીય લડાઈ લડવા સામાજિક કહી શકાય કે કાર્યકરની સંમતિ આપી હતી. ત્યારે દર્દીના પરિવારજનો તથા સામાજિક કાર્યકર દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ધાંગધ્રાની ખાનગી હોસ્પિટલના સત્તાધીશો સામે તપાસને હાથ ધરી હતી. મહત્વનું છે કે રાજ્ય સરકારની વાહન અકસ્માત યોજનામાં ગેરરીતે આચરનાર લીધે આ પ્રકારે ફરિયાદ નોંધાતા લેખિત રજૂઆત કરાઈ હતી. આ સાથે આગામી સમયમાં જો તટસ્થ તપાસ નહીં થાય તો પરિવારજનો દ્વારા આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. આયોજન પત્ર બેવા આવ્યા હી આવ્યા અને મારી ભાભી પડી ગઈ હતી. ટીના મારા ભાભી થાય ટીના બેન લઈ આવી એ પડી ગયા હતા. એનું કોઈ એક્સિડન્ટ થયું નથી. એમને કંઈક 60,000 રૂપિયા કીધા હતા. પછી 60,000માં ના પાડી પછી કંઈક કરી દીધા. પછી 15 કીધા. પછી અમારા ભાઈને એમને કીધું કે રોકીએ આપણે એમાં. પણ પછી અમે એમને રોક્યા. અમને એવી ખબર પડી કે આમાં કંઈક અમારું ખોટું થયું છે અને અમારે કોઈ એક્સિડન્ટ તો થયું નથી. અમારે કોઈ એક્સિડન્ટ થયું નહીં અને અમારે કોઈ પૈસા સરકારના અમારા પૈસા ઉપાડી લીધા અને અમારે એ લેવાના નથી થતા. એ પૈસા સરકારના અમારે એક્સિડન્ટ થયું જ નહીં. તો પછી રાજ્યની વાહન અકસ્માત યોજનામાં ધાંગધ્રાની શ્રીજી હોસ્પિટલ દ્વારા દર્દી અને રાજ્ય સરકાર બંને પક્ષે છેતરપિંડીનો જે મામલો છે તે મામલે ફરિયાદ આપીએ એક મહિનો વીતવા આવ્યો અને હજી સુધી કોઈ ફરિયાદ લેવામાં નથી આવી. ત્યારે દર્દીના પરિવાર સાથે અમે જિલ્લા કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યા છીએ કે પુરાવાઓ સાથેની સમગ્ર હકીકત અમે પોલીસ સમક્ષ નિવેદનમાં આપી ચૂક્યા છીએ. ટીનાબેનના પરિવાર દ્વારા જે પેમેન્ટ કરવામાં આવ્યું એ ઓનલાઈન સ્વરૂપે છે અને બેનને જે આ હોસ્પિટલ દ્વારા જે ફાઇલ આપી છે હિસ્ટ્રી સ્વરૂપે એમાં રિપોર્ટ જે રહ્યા એ ઓરિજિનલ આપવામાં આવ્યા છે અને ક્યાંય પણ MLCનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. અન્ય દર્દીઓ જેમનો ખરેખર અકસ્માત થયો છે અને તેમની પાસે જે હિસ્ટ્રી ફાઇલ છે એમાં ડિસ્ચાર્જ કાર્ડમાં MLC નંબર બતાવવામાં આવે છે, આમાં બતાવ્યો નથી. મતલબ કે સીધો જ મામલો છે આ છેતરપિંડીનો, જેથી અમે માનનીય કલેક્ટરશ્રીને આ રજૂઆત કરી છે અને સમગ્ર શ્રીજી હોસ્પિટલ દ્વારા જે અન્ય ફાઇલો છે એની પણ તટસ્થપણે તપાસ કરવામાં આવે અને હોસ્પિટલનો કમ્પાઉન્ડર છે જે તુષાર ચાવડા એના માધ્યમથી હોસ્પિટલ જે આ કૌભાંડ આચરે છે, ઘણા બધા દર્દીઓએ એને રોકડા આપ્યા છે અને ઘણા દર્દીઓએ એને એનેસ્થેશિયાના ગૂગલ પે સ્વરૂપે પૈસા આપેલા છે. એટલે આ પ્રકારની જો જલ્દી તટસ્થ તપાસ અને કાર્યવાહી કરવામાં આવે તો એક મોટું કૌભાંડ બહાર આવી શકે છે.